વડોદરા સાંસદની ખુરશીને લઈને કંઈક કેટલાય વિવાદો સર્જાય છે કોઈક રિસાઈ જાય છે કોઈક રડી દે છે કોઈક ઉગ્ર થઈ જાય છે તો કંઈ કંઈક કેટલીય ઘટનાઓ ઘટે છે અને કંઈક કેટલાના મંદુક થાય છે આ જ ટિકિટ માટે એટલે કે આ ખુરશી માટે દિલ્હીની કોઈ મોટી હોટલમાં સોદો થયો છે આવી એક પોસ્ટ ધર્મની યાત્રા કરાવનાર અને ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા ફેસબુક પર એટલે કે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી સ્પાર્ક ટુડે ન્યૂઝ આ પોસ્ટ જોઈ મિત્રો અમારી નજર ચારે બાજુ હોય છે સામાજિક કાર્યકર્તાઓ શું કરે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું કરે છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ શું કરે છે કે પછી કોંગ્રેસ કે ઇન્ડિયાના નેતાઓ શું કરે છે અમે ચૂંટણીના ટાણે અનેક વસ્તુઓ ડીપલી જોતા હોઈએ છીએ અને નાની મોટી વસ્તુઓ પર નજર રાખતા હોઈએ છીએ હવે આ જ પોસ્ટને લઈને વિવાદ વખર્યો છે સ્વેજલ વ્યાસ સામાજિક કાર્યકર્તા છે ધર્મની યાત્રાઓ પણ કરાવે છે ટીમ રિવોલ્યુશનનો એક મોટો ટેગ લાગ્યો છે હવે તેઓની એક પોસ્ટ તે પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે વડોદરા લોકસભાની ઉમેદવાર એટલે કે લોકસભાની ચૂંટણીની સીટની બેઠક એટલે કે આને લઈને કોઈ દિલ્હીની મોટી હોટલમાં સોદો કરવામાં આવ્યો તેવી એક બાબત મૂકવામાં આવી છે અમે તમને બતાવીએ છીએ કે કેવી બાબત છે અને આ બાબતે છેલ્લા પ્રશ્નાર્થ છે પરંતુ મિત્રો આ પોસ્ટને લઈને નીચે કોમેન્ટ એક ભારતીય જનતા પાર્ટીના નેતાએ કરીશ એ નેતાની પણ અમારી સાથે વાતચીત આવીશ આ નેતા છે પરાક્રમસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના છે અને સામાજિક કાર્યકર્તા છે આ પોસ્ટને લઈને બળાપો થવા પોસ્ટને વિવાદ વકર્યો એ વિવાદ કેવો વકર્યો અમારી પાસે સ્ક્રીનશોટ છે અમારી પાસે રેકોર્ડિંગ છે અમારા જ એટલે કે સ્પાર્ક ન્યૂઝના ચેનલ હેડ અમારા સિનિયર રિપોર્ટરે બંનેની સાથે વાતચીત કરી સ્વેજલ વ્યાસની પણ પ્રતિક્રિયા પૂછી પરાક્રમસિંહ જાડેજા જો એ કોમેન્ટ કરી છે તેઓની પણ પ્રતિક્રિયા પૂછી સ્વેજલ વ્યાસ તો બહુ જ હેવી શબ્દોમાં કહી રહ્યા છે કે ના ભણેલા હોય જોને ભણતરની ખબર ના પડતી હોય જોને પોસ્ટની ખબર ના પડતી હોય તો પહેલાં કોઈની પાસે સમજી લે અમે કોઈ પણ રાજકીય બાબતે કોઈ વ્યક્તિ પર નિશાનો નથી સાંધ્યો અમે કોઈ પર્સનલ માણસ પર નિશાનો નથી સાંધ્યો અમે લોકશાહી છે અને અમે અમારી રીતે અમારા પોતાના એકાઉન્ટ પર અમારા પોતાના પેજ પર પોસ્ટ મૂકી છે અને પાછા પ્રસ્તાદ પણ કર્યો છે પરંતુ તેઓએ આવી કોમેન્ટ કરવાની શું જરૂર આવી તમામ બાબતે વાતચીત અમારી પાસે આવી છે એટલે અમારા સિનિયર રિપોર્ટરે કરીશ સામે પરાક્રમસિંહ જાડેજા પણ વાતચીત કરી રહ્યા છે તેઓએ પણ અમારા સિનિયર રિપોર્ટર સામે વાતચીત કરી બંનેની વાતચીતમાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વડોદરા લોકસભાની જે સીટ છે તે બહુ મોંઘી પડશે સાચા જ રંજનબેન ભટ્ટને આ ટિકિટ આપવામાં આવી એ ટિકિટનો તાજ એ ટિકિટનો મોભો જળવાયો નહીં કે એનો ભાર ન જળવાયો અમને નથી ખબર પરંતુ આ ટિકિટને લઈને વિવાદો વકરવાનું નામ નથી લેતા

પરંતુ એમે અંદર લખ્યું છે કે એમની પાર્ટી વિરોધનું કે આમ છે તેમ છે તો પરાક્રમસિંહજી ભણેલા હશે ગણેલા હશે કાં તો એમને થોડું ભણતર ના હોય તો એ આજુબાજુ આવીને પૂછી દે કે અંદર કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કાં તો કોંગ્રેસ કાં તો કોઈ વ્યક્તિગત નામ કે ના કોઈ હોદ્દો કોઈ પણ વસ્તુ લખી નથી તદ તદઉપરાંત અમે છેલ્લા પ્રશ્ના ચિહ્ન કરીને મારી સોશિયલ મીડિયાની સાઈટ પર મેં મારા રીતે સવાલ કરેલો છે આમાં કોઈ રાજકીય વ્યક્તિ નથી

નામ અને તમે આવી રીતે ફૂટી પડો એ આ અંગૂઠા છાપ ના રાખે અને એના માટે અમે સામે પણ ફરિયાદ આ દિલ્હીમાં કરી આ બધી વાત પણ કીધી છે એ કયા આધાર પર કીધું છે એ પણ તમારા પર સવાલ ઉભા કર્યા છે અમે સોર્સિસના માધ્યમથી અમારી જાતની અમને ખબર પડી છે કે ખુશી વેચવા ખુરશીની મેં વાત કરી છે હવે એ પણ કે કોઈ બીજી પણ સીટ હોય વિષય એ છે કે પટના ચીના પાછળ અમે કરેલો છે ને એમાં કોઈ અમે પાર્ટી કે રાજ્ય વાત કરી નથી તદ ઉપ્રાંત જોયા વગર ને જાણ્યા વગર ને સમજ્યા વગર ડાયરેક્ટ કુઢ્યા છે તો અમે પણ એનો સામે જવાબ આપ્યો છે ને અમે તો જોયું છે કે ઈ અમારી પોલ પર કોમેન્ટ કરે છે હવે અમે પણ સામે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ઓકે વ્યાસજી એવું કે એમાં એને લખ્યું છે કે ભાઈ દિલ્હી ને કોઈ હોટલ ઉપર બહુ મોટા પૈરે ડીલ ભાજપ ને સીટ વેચાણી છે ચા પછી તમારા તમે શું આગળ કાર્યવાહી કરી છે ના ના એને પાર્ટી ને બદનામ કરે એના માટે છે મેં સાયબર છે આ પાર્ટી ને અંદર